તારીખ 1/2/2021 ધોરણ 4 ચોપડીમાં પાન નંબર 70 સિત્તેરમાં આપણે જોઈશું પાઠ 13 પંખીઓએ પાણી પાયું આ પાઠ લખ્યો છે કરશનદાસ લુહાર પાઠ કોણે લખ્યો છે તકે કરશનદાસ લુહાર આપણે પૂછાશે કે ભાઈ પાઠ પંખીઓને પાણી પાયું એના કવિ કોણ છે તો કરશનદાસ લુહાર આપણે પાઠ જોઈશું વિગતવાર એક હતો છોડ સાવ નાનો એવો માણ દેખાય ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે છોડને મોટો થવાની ઈચ્છા હતી એને વધુ હતું ઊંચું થવું હતું આકાશને આબે જવું હતું ઘેરું જળ બનાવવું હતું ઘેરું એટલે ઘટાદાર કેવું ઘટાદાર પરંતુ દિવસે દિવસે તે સુકાતું જતું હતું એને માંડ 2-4 પાન બેઠે એક બકરીનું ધ્યાન ગયું તે પાંદડા ખાઈ ગઈ છોડ તો સાવ બોળો થઈ ગયો અને રડવું આવી ગયું એક દિવસ પંખી ઉડતું આવીને છોડ પર બેઠું છોડ એનો ભાર ખેંચી શક્યો નહીં વળી ગયો તેને પંખીને કહ્યું તું મારા પરથી ઉડી જા હું તારો ભાર સહી શકતો નથી કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ જળ શું કહે છે એક પંખી આવીને જળ પર બેસે છે તો જળ શું કહે છે કે તું મને મારી પર બેસીશ નહીં કે હું તૂટી જઈશ અથવા વળી જઈશ એક પંખી ઉડીને નીચે આવ્યું છોડની સામે બેઠું એને છોડને પૂછ્યું તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે તારામાં લીલાશ કેમ નથી તારા પાંદડા ક્યાં ગયા છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન છોડ કહે હજી હું નાનો છું ઘણા દિવસ થઈ ગયા પણ હું વધી શક્યો નથી કેટલા દિવસથી તરસ્યો છું મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે મને કોઈ પાણી પાતું નથી મારા 2-4 પાંદડા હતા તે પણ બકરી ખાઈ ગઈ છોડ પણ પંખીને દયા આવી તે ઉડ્યું દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું એને પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું પછી ઉડતું છોડ પાસે આવ્યું ચાંચમાંનું પાણી ટીપું છોડના મૂળમાં ઠાલવી ગયું પણ છોડને કંઈ અસર ન થઈ એક ટીપા પાણીથી શું વળે લાંબા સમયથી તરસ હતી પંખી બધી વાત સમજી ગયું અને ત્યાંથી પાછું ઉડ્યું ઉડતું એક ઘેઘૂર જળ પર પહોંચ્યું જળ એટલે ઘટાદાર જળ પર પહોંચ્યું ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું પંખીના ટોળામાં એણે તરસ્યા છોડની વાત કરી સૌ પંખી સંમત થયા બધા પાંખો ફફડાવતા ઉડ્યા તળાવના કિનારે ઉડ્યા સૌએ પાણીથી ચાંચમાં ભરી લીધું પછી પેલું પંખી આગળ એને ટોળું પાછળ જાય ઉડ્યા પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું એને લાંબા વખતથી તરસ છીપાઈ છોડને ઓળકાર આવ્યો ઓળકાર એટલે આપણે ધરે જઈએ એટલે કેવું થાય આપણને પેટ ભરાય એવી રીતના પછી તો દરરોજ પંખીઓનો ટોળો આવીને તે તળાવમાંથી પાણી લઈને છોડને પીવડાવી દિવસો અને મહિનાઓ સુધી પંખીઓને આ કામ કર્યું ચાંચમાં પાણી લાવીને છોડને પાયું છોડ લીલો છમ થયો છોડ વધવા લાગ્યો ચોમાસું બેઠું કાળા ટીંબળ વાદળાઓને આકાશ છવાઈ ગયું ધોધમાર વરસાદ પડ્યો આખું ચોમાસું મન મૂકીને વરસ્યું છોડ તો બસ આટલું જ જોઈતું હતું આમ ઘણા ચોમાસામાં છોડ પર વરસ્યા વર્ષો ગયા આજ એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસી છે ગીતો ગાય છે ઝાડ ખૂબ ખુશ થઈ જાય છે ડાળીઓને લોલતું ઝાડ રણઝણાટે છે એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી તે ઝાડની ડાળી પર બેસી ગઈ ઝરમર વરસતી ઝાડ નહીં રહ્યું વાદળી કહી કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા નહીં ત્યારે ઝાડને યાદ આવે છે પોતે સાવ નાનો છોડો હતો તે પંખીઓને પાણી પાઈને એને ઉછેર્યો હતો ઝાડ વાદળીને માણીને વાત કરી વાદળી કહી ખરેખર પંખીની જાત બહુ દયાળુ
તો આ રીતે આપણે અહીંયા આગળ પાઠ પૂર્ણ કર્યો છે. એક પંખી પણ કેટલું મોટું કામ કરી શકે છે આપણે આ પાઠમાં જોયું. હવે ધોરણ 4 પાઠ 13 વાંચન કરવાનું છે. ધોરણ 4 પાઠ 13 એ વાંચન કરવાનું છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.